છોટાઉદેપુર જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું, ત્યારબાદ પ્રજાના માથે આરોગ્યનું જોખમ મંડરાઈ રહ્યું છે. સારા વરસાદથી જિલ્લાના નદી નાળા અને છલકાયેલ, બીજી બાજુ જિલ્લામાં માંદકીનું વાવડ ફેલાયું છે. આવું એટલા માટે કહેવું પડે છે કે 100 બેડની વ્યવસ્થા ધરાવતી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 133 જેટલા દર્દીઓ દાખલ કરાયા છે. હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રોજની 400 થી 450 ઓપીડી રહે છે, જેમાં 90 થી 100 વાયરલ ઇન્ફેક્શન તો 40 થી 50 ડાયરિયાના કેસ છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જે સર્વે અને આરોગ્યલક્ષી કામોની વાત થાય છે તેનો હાલ તો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ માંદગીનું વાવર ચાલી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા હોય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વાત કરીએ તો 100 બેડની વ્યવસ્થાવાળી આ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 133 જેટલા પેશન્ટો ઇન્ડોર પેશન્ટ છે. વિવિધ બીમારીઓને લઈ, ડાયેરિયા છે, વોમિટિંગ છે, વાયરલ ઇન્ફેક્શનને લઈ અહીં પેશન્ટોને એડમિટ કરવામાં આવ્યા છે, જેની સીધી વાત કરવા માટે ગુજરાત ફર્સ્ટ પહોંચી ચૂક્યું છે. છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીમો સાથે સીધી વાત કરીશું. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં અમે સ્વાગત કરીએ છીએ. હાલ છોટાઉદેપુર નગર સહિત વિસ્તારમાં માંદગીને લઈ શું સ્થિતિ છે? હાલમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી દર્દીઓ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવી રહ્યા છે. ઓપીડીની વાત કરીએ તો દરરોજ હાલમાં 400 થી 450 પેશન્ટની ઓપીડી રહે છે. તેમાંથી વાયરલ ફીવરના 90 થી 100 કેસ હોય છે, ડાયેરિયાના 40 થી 50 કેસ હોય છે, ડાયેરિયા વોમિટિંગ સાથે બંને હોય તેવા 20 થી 25 કેસ હોય છે. ઇન્ડોર પેશન્ટની વાત કરીએ દાખલ થયેલા દર્દીઓની, તો હાલમાં 133 પેશન્ટ દાખલ છે, તેમાંથી ડાયેરિયાના 50 કેસ છે, ડાયેરિયા વોમિટિંગના 10 કેસ છે, જ્યારે વાયરલ ફીવરના 30 કેસ દાખલ થયેલ છે. ખાસ તો જે પાણીજન્ય રોગ અટકાવ હોય તો સ્વચ્છ પાણી પીવું જોઈએ, એના માટે પાણી ઉકાળીને પીવે તો રોગથી બચી શકાય એમ છે. પેશન્ટના લોડને ધ્યાનમાં રાખીને આપણે એક્સ્ટ્રા બેડ ગોઠવ્યા છે અલગ અલગ વોર્ડમાં અને બધાને સારવાર આપી રહ્યા છે આપણે. તો આ હતા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રીમો ડોક્ટર સમીર પરીખ, જેઓ દ્વારા તમામ પરિસ્થિતિ અંગે ચિતાર આપ્યો છે. આ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની જનતાને જાહેર અપીલ પણ કરવામાં આવી છે કે જે વધતી જતી જે માંદગીના કેસોને કારણે તમામ પ્રજાએ સતર્કતા રાખવાની ખૂબ જ તાતી જરૂર ઊભી થઈ છે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.